फ्रेंड्स, जय 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 द्वारकाधीश। જ્યારે દ્વારકાની ભૂમિ અને ખાસ 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ નાગેશ્વર દાદાના સાનિધ્યમાં જે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે અને ખાસ જ્યારે શિવકથાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, તેના જે આયોજક છે જૈમિનભાઈ દવે આપણી સાથે, જૈમિનભાઈ જ્યારે એક ટીવી ચેનલના માધ્યમથી અને ખાસ જે સાંદીપની યુટ્યુબના માધ્યમથી આજે લાખો શ્રોતાઓ જે એક ભાગવતનો લાભ લઈ રહ્યા છે અને ખાસ જ્યારે દ્વારકાની અંદર પણ સિનિયર સિટીઝન માટે જે એક વ્યવસ્થા કરવામાં આવી છે, જે લોકોને ભાગવત સાંભળવી હોય સિનિયર સિટીઝન લોકોને, એના માટે બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને ખાસ જે કોરોનાની ગાઈડલાઈન રાખી અને જે જે ભાગવતનું આયોજન કર્યું છે, શું કહેશો આપ? પેલા તો સર્વે ધર્માનુરાગીઓને જય દ્વારકાધીશ અને મહાદેવ હર ભાઈશ્રીના અપાર અનુગ્રહ અને બધા ધર્માનુરાગીઓની લાગણીને માન આપીને એક આ સુંદર આયોજન દ્વારકાધીશના સાનિધ્યમાં અને નાગેશ વનની અંદર દારૂકા વને જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર દાદાના ધજાની નીચે જે આયોજન થયું છે, બધા ભક્તો ધન્યતા અનુભવે છે. મહર્ષિ ભગવાન શ્રી વેદવ્યાસ અને માતા સરસ્વતીના અતિશય પ્રિય અને કૃપાપાત્ર એવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જે અસ્ખલિત જ્ઞાન યજ્ઞની અંદર જે રીતે જોડાયેલા છે અને જે જ્ઞાનમાં બધાને ધર્મમય વાતાવરણમાં તરબોળ કર્યા છે, બધા એકદમ ભક્તિમય વાતાવરણની અંદર કથાના 4 દિવસ નિર્વિઘ્ને સારી રીતે પૂરા થયા છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે પ્રિકોશન્સ રાખીએ છીએ. દ્વારકાની અંદરથી આપણે બસની વ્યવસ્થા પણ ઇસ્કોન ગેટથી કરી છે, કારણ કે આપણી સીમિત સંખ્યા છે કે આપણે 200થી વધારે લોકોને કથા મંડપની અંદર આપણે કોરોનાની ગાઈડલાઈન મુજબ વધારે લઈ નથી શકતા, નહીતર તો હજારોનો મહેરામણ આવે. પણ આપણે એ રિસ્ટ્રિક્શન રાખ્યું છે. ફક્ત વડીલો માટે બસની સુવિધા કરી છે, પ્રસાદની વ્યવસ્થા પણ ત્યાં કરેલી છે. યજ્ઞ મંડપમાં મહામૃત્યુંજય મહાયજ્ઞ જે દશાંશ હોમ યજ્ઞ જે છે એ પણ 4 તારીખથી ચાલુ થઈ ગયો છે, જે 12 તારીખે વિરામ, માર્ચની 12 તારીખે શિવરાત્રિના બીજા દિવસે વિરામ પામશે. એની અંદર 85 ભૂદેવો સવારથી સાંજ સુધી ત્રંબકમ યજામહે મંત્રનો, મહામૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યા છે અને હોમ કરી રહ્યા છે. સાથે અમારા પોર્ટલ દ્વારા આખા વિશ્વમાંથી હજારો લોકો મંત્ર જાપ, તો જે સંકલ્પ પત્રો અમને મળ્યા કે અમે અમારા ઘરેથી 5 માળા 2 માળા 1 માળાનો મંત્ર જપ દરરોજ અમે અર્પણ કરશું એવા સંકલ્પ પત્રો જે આપણી વેબસાઇટ છે એના ઉપર લોકોએ રજીસ્ટર કર્યા છે અને એ 6 કરોડને પણ ક્રોસ કરી ગયા છે. એટલે આપણી કલ્પના 12 લોકોનું જે અત્યારે ધાર્મિક મહાત્મ્ય એમના જીવનમાં જે છે એનો આ પરિચય છે. ભાગવત પોથી પણ લોકોને અમે આમાં ઓનલાઈન કનેક્ટ કર્યા છે કે એમના પિતૃને પરિવારના કલ્યાણ માટે પોતાના નિવાસ સ્થાને ભાગવતજીની સ્થાપના કરી લોકોએ અમને એના વિડીયો ફોટોગ્રાફ્સ દેશ દેશાવરમાંથી આખી દુનિયામાંથી અમેરિકા કેનેડા યુકે યુરોપના બીજા કન્ટ્રીઓ ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએથી ભક્તો આફ્રિકાથી ઘણા બધા પરિવારો આની અંદર ઓનલાઈન જોડાયેલા છે. અને સંસ્કાર ટીવી ચેનલમાં તો લાઈવ છે જ, પણ ઉપરાંત સાંદીપની .tv યુટ્યુબ ઉપર તમે દરરોજે દરરોજની પૂર્ણ કથાનો આનંદ ઘર બેઠા લઈ શકો છો અને તમારા જીવનને અને તમારી આવનારી પેઢીને એક નવો માર્ગ આપી શકો છો એવો આ સુલભ અવસર બધાને ભાઈશ્રીના અનુગ્રહથી પ્રાપ્ત થયો છે. આપણે કહી શકીએ કે આપણા ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, કે જ્યારે જ્યારે આ વિશ્વને જરૂર પડે છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે. એમ મહર્ષિ વેદવ્યાસના અવતાર સમા, ભગવાન વેદવ્યાસના અવતાર સમા અત્યારે જો ભાગવતના પરમ જ્ઞાની કહીએ તો મહર્ષિ ભાઈશ્રી છે, અને એમના મુખેથી અને એ પણ જ્યોતિર્લિંગ નાગેશ્વર દાદાના સાનિધ્યમાં આ પહેલો મોકો વિશ્વને મળી રહ્યો છે કે હરના ધામથી હરિ સન્મુખ છે દ્વારિકાધીશ નાગેશ્વર મંદિરની સામે, એ બંનેના સાનિધ્યની અંદર બંનેની ધજાના છાયાની અંદર ભક્તો આ એક અલભ્ય અવસરનો આનંદ લઈ રહ્યા છે. અને અમને બધાને અમે એવું માનીએ છીએ કે અમારું જીવન કૃતાર્થ થયું કે ભગવાન દ્વારકાધીશે અમને બધાને નિમિત્ત બનાવી અને આ કાર્ય કરવા માટે પ્રેરણા મળી અને આ કાર્ય નિર્વિઘ્ન સારી રીતે ચાલુ રહ્યું છે.
બધાના આશીર્વાદ છે, બધા ભક્તોના આશીર્વાદ છે અને બધા આનંદથી ભક્તિમય વાતાવરણની અંદર તરબોળ છે. અને કથા મંડપની પરિસ્થિતિ તો એવી હોય છે કે ભાઈશ્રીની અસ્ખલિત વાણીના પ્રવાહમાં લોકો સમાધિસ્થ થઈ જાય છે સાંભળતા સાંભળતા, એટલા બધા ભક્તિમય વાતાવરણમાં બધા આનંદ કરે છે. ગઈકાલે જ કથાના ચોથા ચરણમાં ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી સરસ ભાવમય વાતાવરણમાં બધાએ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી. અને આ રીતે અને સમગ્ર તંત્રનો, એડમિનિસ્ટ્રેટિવ વિભાગનો, વહીવટી વિભાગનો, અધિકારીઓ પદાધિકારીઓ બધાનો એક સારો સહયોગ, દ્વારકાના તમામ વડીલો આગેવાનો બધાનો સહયોગ, તમામ જ્ઞાતિઓના લોકોના સહયોગ મળી રહ્યો છે. અને આ આખા સમાજ માટેની, સમગ્ર વિશ્વના હિન્દુ માટેનો આ એક ધર્મયજ્ઞ છે. અને બધા એવી રીતે બધા હિન્દુઓ શ્રદ્ધાભાવ અને ભક્તિભાવ સાથે જોડાયેલા છે અને કાર્યક્રમ સરસ રીતે આગળ વધી રહ્યો છે. જે વિશ્વ શાંતિ અને જે કોરોના મહામારી નાબૂદ થાય, વિશ્વના કલ્યાણ માટે જે આપ યજ્ઞ કરી રહ્યા છો, ખાસ નાગેશ્વર દાદાના સાનિધ્યમાં દ્વારકાની ભૂમિ ઉપર, આ વિચાર ખાસ આપને આવ્યો ક્યાંથી અને જે આજે લાખો લોકો લાભ લઈ રહ્યા છે, ઘણા લોકો અમને પણ વિડીયો મોકલી રહ્યા છે, આપને પણ મોકલી રહ્યા છે, તો આનો વિચાર આપને આવ્યો ક્યાંથી, આ પ્રેરણા મળી ક્યાંથી? આપણો તો વિચાર નહીં, આપણું તો આ શરીર પણ આપણું નથી, મન પણ આપણું નથી, આ બધું ઈશ્વરનું નિર્માણ નિર્મિત વસ્તુઓ છે. અને બ્રહ્મ સમાજના અમે બધા મિત્રો બેઠા હતા હર્ષદભાઈ ને અમે બધા સાથે, ત્યારે એક વખત ચર્ચા થઈ કે આપણે એવું કાર્ય કરીએ કે આખા વિશ્વના તમામ હિન્દુઓના કલ્યાણ અર્થે કરીએ. અને આ કોરોનાનો જે મહામારીનો પેન્ડેમિક પીરિયડ જે જેમાંથી કઠિન સમયમાંથી બધા પસાર થયા, તો એ પીરિયડની અંદર લોકો એની આર્થિક, સામાજિક, કૌટુંબિક બધી વ્યવસ્થાઓની અંદર લોકોને ચેલેન્જિંગ ફેસમાંથી પાસ થવું પડ્યું. આર્થિક પરિબળો પણ લોકો માટે ચેલેન્જિંગ બન્યા અને નિર્વહન પણ લોકોના ધંધાકીય રોજગારની રીતે પણ નિર્વહનમાં પણ તકલીફો થઈ. તો આપણું ધર્મશાસ્ત્ર જ એકમાત્ર એવું છે, મહર્ષિ વેદવ્યાસે ભાગવતની અંદર કાલ ભાઈશ્રીએ બહુ સરસ વાત કરી કે એક એક અધ્યાય જીવનના એક એક ચરણ ઉપર, એક એક ફેસ ઉપર, દાખલા તરીકે આપણું બ્રહ્મચર્ય આશ્રમ છે, પછી ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યાસ આશ્રમ છે, આ ચાર આશ્રમ. અને ભાઈશ્રીએ બહુ મહત્ત્વની વાત કરી કે વર્ણાશ્રમ જે છે, કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ વર્ટિકલ નથી, એ હોરિઝોન્ટલ છે, બધા સમાન છે. કારણ કે મહર્ષિ વેદવ્યાસે જે વાત કરી છે ને એ વાતને મારી મચોડીને લોકોએ પોતાના સ્વાર્થ માટે જાતિવાદ અને જ્ઞાતિવાદ ઊભા કર્યા છે, પણ આપણી જે વર્ણ વ્યવસ્થા છે એ હોરિઝોન્ટલ છે. અને હોરિઝોન્ટલ એટલે બધાની બધા એક જ લેવલ ઉપર છે, બધા સમાન છે અને સમાન અધિકારો સામાજિક જીવનમાં બધા ધરાવે છે. એટલે ભાઈશ્રીએ ખૂબ જ મહત્ત્વની વાત કરીને એની સાથોસાથ એમને ન્યાયશાસ્ત્ર, સંવિધાનની વાત કરી કે સંવિધાન કેવું હોવું જોઈએ, કે સંવિધાન ઓછામાં ઓછા શબ્દોમાં બનેલું હોવું જોઈએ, ટૂંકું હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ. અને સંવિધાનમાં સમયાંતરે ફેરફારનો અવકાશ મિનિમમ રહે એવું વિશાળ દ્રષ્ટિથી બનેલું હોવું જોઈએ કે ભાઈ તમે એ હંમેશ માટે સારી રીતે એને ગ્રાહ્ય રાખી શકાય. અને જરૂર પડે તો ભાઈશ્રીએ કીધું કે આ શ્રુતિ અને સ્મૃતિમાં ફરક એ છે કે શ્રુતિમાં ફરક નહીં થઈ શકે, પણ સંવિધા છે એ સ્મૃતિ સ્વરૂપ છે, એનું અપડેશન કરવું હોય તો એનું અપડેશન પણ સારી રીતે જે કોઈ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જે કાંઈ આપણી જે જરૂરિયાત હોય એ મુજબ એની અંદર સુધારો કરી શકાય. ન્યાયશાસ્ત્રની વાત કરી, રાજનીતિની વાત કરી કે રાજધર્મ શું છે, વિજ્ઞાનની વાત કરી કે આપણે એમ માનીએ છીએ કે આપણે જે અભિષેક કરીએ છીએ કે જે કાંઈ આરાધના કરીએ છીએ કે મેડિટેશન કરીએ છીએ, તો આ બધી બાબતો ઉપર પરમાણુ વિજ્ઞાનથી લઈ અને ભાઈશ્રીએ તમામ બાબતોની ખૂબ જ સરસ રીતે જે વિશ્લેષણ કરી અને લોકોને જે જ્ઞાન આપ્યું છે એ ખરેખર એક અલભ્ય લાવો છે. અને આવો અવસર બહુ રેરલી મળે છે, કારણ કે શ્રોતાઓ પણ એટલા જ ભાવ સાથે ભાઈશ્રી પાસેથી જ્ઞાન મેળવવા માટે તત્પર છે અને ભાઈશ્રી એટલા જ પ્રેમથી દરેક વિષય ઉપર છણાવટપૂર્વક ડિટેલમાં સરસ રીતે બધી વાત કરે છે. એટલે બેઝિકલી શ્રીમદ ભાગવત જે છે, મહર્ષિ વેદવ્યાસે એક મેન્યુઅલ આપ્યું છે, આપણે અગાઉ પણ વાત કરી, જેમ રેફ્રિજરેટર કે મોબાઈલ ફોન સાથે મેન્યુઅલ આવે છે, એમ નારદજીએ, નારદજી અને ભગવાન શ્રી વેદવ્યાસના સંવાદમાં એવી વાત આવી કે મહર્ષિ વેદવ્યાસે એમ કહ્યું કે મેં 18 પુરાણો એના 18 ઉપપુરાણો
એના ઉપાઉ પુરાણો પાછા 18 આની રચના કરી, વેદો પુરાણો બધાની. પણ મને આજે એમ નથી થતું કે હજી મારે આ કાર્ય ભગવત કાર્ય આગળ વધારવું. ત્યારે નારદ મુનિએ કહ્યું કે તમે ભગવાનનું ગાન ગાઓ અને આ ભાગવતનું આયોજન કરો, અને કળિયુગની અંદર પુરાણો અને વેદોમાં લોકો ગોથા ખાશે અને એના પાસે એવી કળિયુગની અંદર એવી કોઈ પરિસ્થિતિ નહીં હોય કે સમય નહીં હોય, અવકાશ નહીં હોય, જ્ઞાન મેળવવા માટેની ક્ષુધા અને તૃષા નહીં હોય. ત્યારે એમને એક એવું સચોટ જ્ઞાન આપો કે એનું જીવન પાર સક્સેસફુલી સારી રીતે, એના જીવનનો જે તાત્પર્ય છે, જે મોક્ષ ધર્મ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એની જે પ્રાપ્તિ જે છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ થકી આની પ્રાપ્તિ થાય છે, એ સચોટ માર્ગદર્શન ટૂંકમાં એક મેન્યુઅલ સ્વરૂપે, જેમ મોબાઈલ અને રેફ્રિજરેટરના મેન્યુઅલ આવે, એ ભગવત શ્રીમદ ભાગવત કથા છે. અને ભાઈશ્રી જેવા વક્તા પાસેથી આપણે સાંભળવા મળે એ આપણે ધન્યતા અનુભવીએ છીએ. અને આ ખૂબ જ ધન્ય અવસર છે કે બધા ભાગ્યશાળી છે કે જે બધા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો ઓનલાઈન ટીવી ઉપર દેશ અને વિદેશમાં તમામ જ્ઞાતિમાં. અને બીજું બહુ મહત્વનું પાસું એ છે કે ભાઈશ્રી કે ભલે આપણે ગુજરાતમાં બેઠા હોઈએ, પણ જો હિન્દીમાં આ કથા હોય તો આખા વિશ્વના, આપણી રાષ્ટ્રભાષા હિન્દીની અંદર દરેક પ્રાંતના લોકો, એટલે અત્યારે અમને કોલ્સ જે આવે છે અને જે ફીડબેક મળે છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, સાઉથમાં કર્ણાટક, તામિલનાડુ. અમને ગઈકાલે ફોન હતો, એ આપણું જે કાંચીપુરમ કહેવાય છે ત્યાંથી બ્રાહ્મણોના ફોન હતા કે આવું ભવ્ય કાર્ય બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યું છે, અમારા માટે ગૌરવની વાત છે. એમ આની નોંધ છે બંગાળથી ચાલુ કરી, ઉપર કાશ્મીરથી ચાલુ કરી, કન્યાકુમારીને ગુજરાત સુધી, આખા ભારત વર્ષની અંદર તો છે જ, પણ વિશ્વમાં પણ જ્યાં જ્યાં આપણા ભારતીયો વસે છે બધા ધર્મલાભ લઈ રહ્યા છે. અને આ ધર્મલાભને કારણે બધાના જીવનની ધન્યતા અને જીવનની સફળતા મળી રહી છે. તો એક આ સારો અવસર છે, હજી પણ બધા જોડાઈ શકે છે. યુટ્યુબ ઉપર આપની અનુકૂળતાએ આપના ટાઈમ ઝોનમાં વિશ્વના કોઈ પણ ખૂણેથી જે સાંદીપની ડોટ ટીવી જે એમની યુટ્યુબની ચેનલ છે, એના ડે ટુ ડેના એપિસોડ્સ અવેલેબલ છે, બધા એનો ધર્મલાભ લઈ શકે છે. આ એક અલભ્ય અવસર છે. તો જય 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 જય.